શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુભ યોગથી સંપન્ન અખંડ સૌભાગ્ય દેનારું સૌભાગ્યમાં અતિવૃદ્ધિ કરનારું કરવા ચોથનું વ્રત મુહૂર્ત તથા ચંદ્ર દર્શનનો સમય પણ જાણીશું અને કરવા ચોથની વ્રત કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આસો મહિનાના વધ પક્ષની ચતુર્થી તિથિ કે જેને સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે અને આ દિવસે શુભ યોગથી સંપન્ન કરવા ચોથનું વ્રત પણ આવે છે મહિલાઓ નિર્જળા વ્રત રાખીને પતિના લાંબા આયુષ્ય માટે કામના કરે છે આજે સાંજે ચંદ્ર દર્શન કરીને અર્ધ્ય અર્પણ કરીને પતિના હાથેથી પાણી પીને મહિલાઓ આ વ્રત ખોલશે આ વ્રતમાં ચોથ માતા અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે આજના શુભ દિવસે વરિયાન યોગ છે જે મંગલદાયક કાર્યો માટે સફળતા પ્રદાન કરનારો છે સાંજે ચંદ્રમાં પૂરા સમયે રોહિણી નક્ષત્રમાં રહે છે માટે આ શુભ અતિ શુભ યોગ છે જે બહેનો આજના દિવસે પહેલી વખત કરવા ચોથનું વ્રત કરે છે તેમના માટે અતિ શુભ છે અને ઘણું સારું છે કરવા ચોથનું મહાત્મ્ય ઘણું છે અને આ દિવસે પ્રજાપતિ નામનો એક અન્ય શુભયોગ પણ આખો દિવસ રહે છે નક્ષત્રોની આ સ્થિતિનો આ પર્વ અતિ ખાસ બનાવે છે આ યોગના છ શુભ યોગમાં પૂજા કરવાથી મહિલાઓને વ્રતનું પૂર્ણ ફળ મળશે આ યોગના પ્રભાવથી અખંડ સૌભાગ્ય સાથે સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે આ વ્રતને કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ રહેશે આપણે કરવા ચોથના પૂજાનું મુહૂર્ત વિશે પણ વાત કરી લઈએ કરવા ચોથની પૂજા સાંજે પાંચ ને તેતાલીસ મિનિટથી છ અને સાઠ મિનિટ સુધી રહેશે ચંદ્રને અર્ધ્ય આપવાનો સમય વિશે પણ જાણી લઈએ આ વર્ષે ચંદ્રોદય રાત્રે આઠ ને કલાકે થશે આ સમયગાળામાં ચંદ્રદેવની પૂજા કરવી દૂધ ચોખા ફૂલ મિશ્રિત જળથી ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ હવે આપણે કરવા ચોથ વ્રતમાં પૂજા સામગ્રી વિશે વાત કરી લઈએ ચોથ માતા અને શિવ પરિવારની પૂજા માટે થાળીમાં અબીલ ગુલાલ કંકુ હળદર મહેંદી નાળાછડી જનોઈ ફૂલ ચોખા ચંદન અત્તર ઘીનો દીવો અગરબત્તી નારિયેળ અને મીઠાઈ હોવી જોઈએ ચંદ્રની પૂજા માટે થાળીમાં ચાયણી અડધી આપવા માટે જળ અને વ્રત ખોલવા માટે પાણી તથા મીઠાઈ હોવી જોઈએ અમુક જગ્યાએ સ્થાનિક પરંપરાઓ પ્રમાણે પતાસાથી ભરેલો કળશ રાખવામાં આવે છે સાથે જ પરિણીતાઓ સાથે જોડાયેલી સામગ્રી જેમ કે બિંદી સિંદૂર બંગડી મહેંદી આદિ સૌભાગ્યની સામગ્રી પણ રાખવામાં આવે છે સાસુ કે ઘરના કોઈ વડીલ મહિલા હોય તો તેમના માટે વસ્ત્ર રાખવામાં આવે છે ભેટ આપવા માટે કરવા માતાની પૂજા અને કથા વાંચી લીધા પછી આ બધી વસ્તુઓ સામગ્રી સાસુમાને કે ઘરના વડીલ મહિલાને ભેટ આપવામાં આવે છે હવે આપણે જાણી લઈએ કરવાચોથના વ્રતની પૂજા વિધિ સવારે જલ્દી જાગીને સ્નાન આદિથી પરવારીને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથ માતાની સામે સંકલ્પ કરવો જોઈએ કરવા ચોથ વ્રતનો આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે સ્નાન કર્યા પછી કંઈ પણ ખાધા પીધા વિના રહીને શક્ય હોય તો થોડો ફરાહાર પણ કરી શકાય છે સાંજે જ્યાં પૂજા કરવાની છે ત્યાં એક લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર ભગવાન શિવ પાર્વતી સ્વામી કાર્તિકે અને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવી જોઈએ ચોથ માતાનો ફોટો રાખીને પૂજા સ્થાન ઉપર માટીનો કરવો કે કળશ રાખવો કરવામાં થોડું પાણી ભરવું દીવાથી ઢાંકીને એક રૂપિયાનો સિક્કો રાખો તેના ઉપર લાલ વસ્ત્ર રાખી દેવું પૂજા સામગ્રીથી બધા દેવતાઓની પૂજા કરીને લાડવાનો ભોગ ધરવાનો અને ત્યારબાદ આરતી કરવાની હોય છે આ વ્રત બાર કે સોળ વરસ સુધી કરવાનું હોય છે અથવા આજીવન પણ કરી શકાય આ વ્રત સૌભાગ્યવતી બહેનો અને કુંવારી કન્યા પણ કરી શકે છે સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરે તો સૌભાગ્ય અખંડ રહે છે પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે હવે આપણે ચંદ્ર ઉદય થાય ત્યાર પછીની વિધિ પણ જાણી લઈએ ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજા કર્યા પછી પતિના પગને સ્પર્શ કરવું જોઈએ તેમના માથે તિલક લગાવવું પતિના માતા એટલે કે પોતાની સાસુને પોતાના કરવો ભેટ આપીને આશીર્વાદ લેવા સાસુ ન હોય તો પોતાની ઉંમરમાં મોટા હોય તેવા બહેનોને પરિણીત મહિલાઓને આ ભેટ આપી શકાય ત્યારબાદ પરિવાર સાથે ભોજન કરવું જોઈએ કરવા ચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે પોતપોતાના રિવાજ અનુસાર ક્ષેત્રો પ્રમાણે કથા બોલો ચોથ માતાની જે પ્રાચીન સમયમાં એક ગુણવાન બુદ્ધિશાળી અને ધર્મ પરાયણ બ્રાહ્મણ રહેતા હતા તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામે ધૂમેથી કર્યા હતા પુત્રી પિતાના ઘરે આવી હતી ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું પણ બહેને કહ્યું કે ચંદ્રમાના દર્શન કર્યા પછી પોતે જમશે આખો દિવસની ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ થઈ રહી હતી આથી તેના ભાઈઓને તેના પર દયા આવી તેઓએ કપટ કરીને એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું ત્યારે બહેને ચંદ્રને અર્ધ્ય આપ્યું ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહીં અને ભોજન કરી લીધું ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું આથી તે વિલાપ કરવા લાગી આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે બહેનને વિલાપ કરતા જોઈને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે બહેને ઇન્દ્રાણીને બધી હકીકત કહી સંભળાવી ત્યારે ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું છે એટલા માટે તને આ ફળ મળ્યું છે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ફરીથી આ વ્રત કરજે તારો પતિ જીવતો થશે બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો આવી રીતે આ કરવા ચોથના મહિમાનું આ વ્રત કથા દર્શાવે છે કરવા ચોથની બીજી કથા મહાભારત સંબંધી પણ છે તે કથા અનુસાર જ્યારે પાંડવ પુત્ર અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત ઉપર ચાલ્યા ગયા હતા ત્યારે બીજી બાજુ બાકીના પાંડવો કેટલાય પ્રકારના સંકટોથી ઘેરાઈ ગયા ત્યારે દ્રૌપદીને ભગવાન શ્રી કૃષ્ણએ ઉપાય બતાવ્યો હતો અને કહ્યું હતું કે આસો માસના વદ પક્ષની ચતુર્થી કે જેને કરવા ચોથનું વ્રત કહેવાય છે તે વ્રત કરો કે જેથી તમારા પતિ ઉપર આવેલા સર્વે સંકટોમાંથી મુક્તિ મળશે ત્યારે દ્રૌપદીએ પણ વિધિ વિધાનપૂર્વક આ કરવા ચોથનું વ્રત કર્યું હતું અને તેમના પતિ ઉપર આવેલા સર્વે સંકટો દૂર થયા હતા આવો મહિમા છે કરવા ચોથ વ્રતનો ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્રત હોય બહેનો માટે સૌભાગ્યવતી બહેનો માટે પતિના સુખ સુવિધાઓ માટેનું તો તે છે કરવા ચોથનું વ્રત બોલો ચોથ માતાની જય કરવા ચોથ માતાની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા ચોથ માતાને પ્રાર્થના કરવી હે કરવા ચોથ માતા મારી પ્રાર્થનાને હું સ્વીકાર કરજો મને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય મારા મસ્તક ઉપર કંકુનો ચાંદલો હંમેશા ચમકતો રહે સિંદૂરથી માંગ હંમેશા ભરેલી રહે હાથમાં ચૂડી ખનકતી રહે હે માતા એવી કૃપા કરજો આવી રીતે માતા કરવા ચોથને આપણે પ્રાર્થના કરીએ સૌ બહેનોને કરવા ચોથની હાર્દિક શુભકામના करवा चौथ तो बहाना है असली मकसद तो पति को याद दिलाना है कि कोई है जो उसके इंतजार में दरवाजे पर टकटकी लगाए रहती है पति के इंतजार में सदा आंखें बिछाए रहती है पति की सलामती की ही हमेशा कामना करती है दुआओं में खुद को भूल सकती है पर उसकी याद रहती है एवं आप पति पारायण પતિવ્રતા નારી માટેનું ઉત્તમ વ્રત છે કરવા ચોથનું વ્રત બોલો ચોથ માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ